નવસારીની યુવતીના મોત કેસમાં વધુ એક સીસીટીવી સામે આવ્યા છે વડોદરામાં બે યુવક યુવતીનો પીછો કરતા હોવાની શંકા છે સીસીટીવીમાં બે શંકાસ્પદ દેખાયા પણ છે વેક્સિન ગ્રાઉન્ડની સામેના કોમ્પ્લેક્ષના સીસીટીવી સામે આવ્યા છે નવસારીની યુવતીની વલસાડ ટ્રેનમાંથી લાશ મળી આવી હતી વડોદરામાં દુષ્કર્મ થયું હોવાની આશંકા છે મોરબેના ઝીંઝુડા ગામેથી પકડાયેલા ડ્રગ્સ કેસના ત્રણ આરોપીના બાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે ત્રણેય આરોપીને હવે અમદાવાદ લાવીને એટીએસ વિગતવાર પૂછપરછ કરશે આરોપી શમસુદ્દીન ગુલામ હુસેન મુખ્તાર હુસેનના અઠ્યાવીસ નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે ઝીંઝુડા ગામેથી સોમવારે પાંચસો કરોડનું હેરોઈન પકડાયું હતું અન્ય એક આરોપી ઈસા રાવની શોધખોળ શરૂ કરાઈ છે કારણ કે તપાસમાં

બાય રોડ અહીંયા કન્સન્ટમેન્ટ આવ્યું છે તો કોના માધ્યમથી આવ્યું છે ભૂતકાળમાં આવી રીતે આવેલું છે કેમ સમસુદીન કરતાં જે જબ્બાર કરીને છે એની એકથી વધુ ટ્રીપ રેકોર્ડ ઉપર આવી છે એકથી વધુ વખત એ ગલ્ફ કન્ટ્રીમાં જઈ આવ્યો છે હવે રિમાન્ડના જે દિવસો છે એ દરમિયાન સાચી હકીકત બહાર આવશે કે એ દરમિયાન એ કોને મળ્યો છે સેના માટે ગયો છે શું છે અમદાવાદમાં પણ ડ્રગ્સના વેપલાનો ગ્રામ્ય એલસીબી પર્દાફાશ કરીને બે સપ્લાયરની ધરપકડ કરી છે આરોપી ચરસ મેજિક મશરૂમ અમેરિકન હાઇબ્રિડ ગાંજો અને શેટર નામના ડ્રગ્સ અમેરિકાથી મંગાવીને વેચાણ કરતો હતો

आरोपियों में अहमदाबाद उपरांत हिमाचल प्रदेश और सूरत ना कुल सात लोगों की संडोमी है वंदित भरत पटेल पढ़ने के लिए सिंगापुर गया था वहाँ से इसने हॉस्पिटलिटी और टूरिज्म में डिप्लोमा में कोर्स किया है और वहीं से उसने डार्क वेब के थ्रू किस तरीके से ड्रग डीलर्स को संपर्क किया जाए और उनको किस तरीके से हवाला के थ्रू और करेंसी का यूज करके